नमस्कार तालीमार्थी मित्रों, औद्योगिक तालीम संस्था राजकोट थी हूँ आशीष गोरवाड़िया, इंस्ट्रक्टर एम्प्लॉयबिलिटी स्किल्स। आजना सेशन में आप सबनु हार्दिक स्वागत करूँ। मित्रों, आपणे लोको सीखी रहा छे सेमेस्टर वन में टॉपिक थ्री। टॉपिक नो टाइटल छे कम्युनिकेशन स्किल्स, जेमा चेप्टर नंबर 13 आपणे भणी रहा छे। चेप्टर नंबर 13 नो टाइटल छे वर्बल एंड नॉन वर्बल कम्युनिकेशन। वर्बल एंड नॉन वर्बल कम्युनिकेशन एम पार्ट वन में आपणे लोको भणवाना छे टाइप्स ऑफ कम्युनिकेशन। तो आओ मित्रों शुरू करिए वर्बल नॉन वर्बल कम्युनिकेशन अने टाइप्स ऑफ कम्युनिकेशन। तो चेप्टर नंबर 13 शाब्दिक अने अशाब्दिक प्रत्यायन। वर्बल जेने कहेवाय छे शाब्दिक अने नॉन वर्बल जेने कहेवाय छे अशाब्दिक। तो शाब्दिक एटले शुं? तो जे प्रकारना कम्युनिकेशन में, जे प्रकारनी वातचीत में, जे प्रकारना संदेशा व्यवहार में शब्दोनो उपयोग करीने संदेशा व्यवहार करवामां आवतो होय, संदेशो आपवा माटे के संदेश मेळववा माटे शब्दोनो प्रयोग करवामां आवतो होय, तो एने वर्बल कम्युनिकेशन एटले के शाब्दिक कम्युनिकेशन कहेवाय छे, शाब्दिक प्रत्यायन कहेवाय छे। अने नॉन वर्बल कम्युनिकेशन એટલે કે જે પ્રકારના કમ્યુનિકેશનમાં શબ્દોનો ઉપયોગ નથી કરવામાં આવતો, મતલબ કે શબ્દો વગર ઘણી વખત આપણે ઇશારાઓ દ્વારા કમ્યુનિકેશન કરતા હોઈએ છીએ, જેમાં શબ્દોનો ઉપયોગ નથી થતો, પણ એ ઇશારાથી તમે કોઈ માહિતીનું આદાન પ્રદાન કરો છો, તો એ પ્રકારનું કમ્યુનિકેશન છે એને કહેવાય છે નોન વર્બલ કમ્યુનિકેશન, ગુજરાતીમાં એને કહેવાય છે અશાબ્દિક પ્રત્યાયન। તો અહીંયા આ પાર્ટમાં આપણે લોકો એ ભણવાના છીએ શાબ્દિક પ્રત્યાયન અને અશાબ્દિક પ્રત્યાયન। તો મિત્રો, પ્રત્યાયનના જે પ્રકારો છે એ મૂળ તમને અહીંયા આપેલા છે અને એના અલગ અલગ પ્રકારના વિભાગો તમને સમજાવ્યા છે। તો સૌથી પહેલાં આપણે વાત કરીએ શાબ્દિક પ્રત્યાયન, જેને ઇંગ્લિશમાં કહેવાય વર્બલ કમ્યુનિકેશન। તો વર્બલ કમ્યુનિકેશન એ બે રીતે થઈ શકે, જેમાં આપણે શબ્દોનો ઉપયોગ કરીને કમ્યુનિકેશન કરવાનું હોય એ બે રીતે થઈ શકે। એક છે મૌખિક પ્રત્યાયન। મૌખિક પ્રત્યાયન એટલે શું? તો કે જ્યારે તમે બોલીને કોઈ વ્યક્તિની સાથે વાતચીત કરો છો તો એને ઇંગ્લિશમાં કહેવાય ઓરલ કમ્યુનિકેશન, જેમાં શબ્દોનો ઉપયોગ કર્યા વગર આપણે બોલી ન શકીએ, બોલવું હોય તો શબ્દોનો ઉપયોગ તો થાય જ। તો બોલીને જ્યારે કમ્યુનિકેશન કરો છો તો એને કહેવાય છે મૌખિક પ્રત્યાયન, ઇંગ્લિશમાં એને કહેવાય ઓરલ કમ્યુનિકેશન। ઓરલ કમ્યુનિકેશન પાછું બે રીતે થઈ શકે, પ્રત્યક્ષ એટલે કે ફેસ ટુ ફેસ કમ્યુનિકેશન, જ્યારે કોઈ વ્યક્તિ તમારી સામે છે ત્યારે તમે એની સાથે વાતચીત કરો, તો એ ફેસ ટુ ફેસ કમ્યુનિકેશન એ ઓરલ કમ્યુનિકેશનનો એક પ્રકાર છે। એવી રીતે ટેલિફોનિક કમ્યુનિકેશન, ટેલિફોનિક એટલે ટેલિફોન ઉપર, મોબાઈલ ફોન ઉપર કે વિડીયો કોન્ફરન્સિંગ કરીને તમે કોઈ વ્યક્તિની સાથે વાત કરો છો, તો એ પણ મૌખિક પ્રત્યાયનનો જ એક પ્રકાર છે। એવી રીતે વર્બલ કમ્યુનિકેશનનો બીજો પ્રકાર છે લેખિત પ્રત્યાયન, એટલે કે રિટન કમ્યુનિકેશન। લખીને તમે કોઈ વ્યક્તિની સાથે કમ્યુનિકેશન કરો, તો તમારે કંઈ લખવું છે તો એમાં પણ શબ્દોનો તો ઉપયોગ થવાનો જ છે, એટલે એ શાબ્દિક પ્રત્યાયન છે જ। શાબ્દિક પ્રત્યાયનમાં લેખિત એટલે કે લખીને જ્યારે સંદેશા વ્યવહાર થાય છે, લખીને જ્યારે કમ્યુનિકેશન થાય છે, તો એ પણ બે રીતે થઈ શકે। એક ઈમેલ દ્વારા તમે કોઈ વ્યક્તિને ઈમેલ મોકલો છો, અથવા તો તમે મોબાઈલ ફોનમાં મેસેજ લખો છો, અથવા તો ટેક્સ્ટ મેસેજ તમે લખો છો, તો એ બધા જ લેખિત પ્રત્યાયન જ કહેવાય। અથવા તો પત્ર વ્યવહાર દ્વારા તમે કોઈ વ્યક્તિને હેન્ડ રિટન હાથેથી લખીને પત્ર મોકલો છો, તો એ પણ લેખિત પ્રત્યાયનનો જ પ્રકાર છે। તો આમ શાબ્દિક પ્રત્યાયનના મૂળ બે પ્રકાર, મૌખિક પ્રત્યાયન એટલે કે ઓરલ કમ્યુનિકેશન અને લેખિત પ્રત્યાયન એટલે કે રિટન કમ્યુનિકેશન। ત્યારબાદ છે અશાબ્દિક પ્રત્યાયન। અશાબ્દિક એટલે નોન વર્બલ કમ્યુનિકેશન। નોન વર્બલ કમ્યુનિકેશનનો મતલબ શું થાય? તો નોન વર્બલ કમ્યુનિકેશન મતલબ જ્યાં શબ્દોનો ઉપયોગ નથી કરતા,
જ્યાં આપણે શબ્દોનો ઉપયોગ કર્યા વગર આપણી વાત છે આપણે બીજા લોકો સુધી પહોંચાડીએ છીએ. આપણા દિમાગમાં જે વિચારો છે, વિચારોનું આદાન પ્રદાન શબ્દોનો ઉપયોગ કર્યા વગર આપણે કરીએ તો એને અશાબ્દિક એટલે કે નોન વર્બલ કમ્યુનિકેશન કહેવાશે. એમાં હાવભાવ, જેને ઇંગ્લિશમાં કહેવાય છે જેસ્ચર, આપણે આપણા હાવભાવ દ્વારા આપણી લાગણીઓ છે એને વ્યક્ત કરી શકતા હોઈએ તો એ નોન વર્બલ કમ્યુનિકેશન છે. એવી રીતે દેહ ભાષા, જેને ઇંગ્લિશમાં કહેવાય બોડી લેંગ્વેજ, આપણા શરીરના અલગ અલગ અંગો છે એના દ્વારા પણ આપણે ઘણી વખત આપણી લાગણીઓ છે પ્રદર્શિત કરતા હોઈએ. આપણી ઊભા રહેવાની જે સ્ટાઇલ છે, બેસવાની સ્ટાઇલ છે, આપણા હાથ છે એને હલાવવાની જે સ્ટાઇલ છે, આ અલગ અલગ રીત છે એનેથી આપણે કમ્યુનિકેશન કરતા હોઈએ છીએ. આપણા દિમાગના વિચારો છે એ આપણી લાગણીઓ છે બીજા સુધી આપણે પહોંચાડી શકતા હોઈએ છીએ. તો એ બોડી લેંગ્વેજ એ પણ અશાબ્દિક પ્રત્યાયન છે. આ ઉપરાંત અવાજની ગુણવત્તા, જેને ઇંગ્લિશમાં કહેવાય ટોન ઓફ વોઇસ, તમારો અવાજ છે એનેથી પણ તમે ઘણી બધી બાબતો ઉપર તમારી લાગણી છે એ સ્પષ્ટ કરી શકો, લાગણી દર્શાવી શકો. લાઈક હું તમને કહું કે કોઈ વ્યક્તિ ગુસ્સામાં હોય તો ગુસ્સામાં એનો અવાજ છે એ અલગ પ્રકારનો હશે, અને જ્યારે કોઈ વ્યક્તિ દુઃખી હોય તો દુઃખના સમયમાં પણ એનો અવાજ છે અલગ હશે. તો એના અવાજ ઉપરથી આપણને ખબર પડી શકે કે આ વ્યક્તિ ગુસ્સામાં છે, આ વ્યક્તિ દુઃખી છે કે કોઈ વ્યક્તિ ખુશ છે. દરેક જગ્યાએ એનો અવાજ છે એની ગુણવત્તા અલગ અલગ પ્રકારની હશે. તો એ વ્યક્તિની લાગણી આપણે જાણી શકીએ, જ્યારે કોઈ વ્યક્તિ બોલી રહ્યો છે તો એના અવાજ ઉપરથી આપણે એની લાગણી જાણી શકીએ. ત્યારબાદ અંગ સ્થિતિ, જેને કહેવાય છે પોશ્ચર. પોશ્ચર એટલે ઊભા રહેવાની કે બેસવાની જે સ્થિતિ છે, જે સ્ટાઇલ છે, એને અંગ સ્થિતિ તરીકે ઓળખવામાં આવે. તો તમે જ્યારે ઉદાસ હોય ત્યારે તમારી બેસવાની સ્ટાઇલ અલગ હોય, તમે એકદમ કોન્ફિડન્ટ હોય તો કોન્ફિડન્સના સમયમાં પણ તમારી બેસવાની સ્ટાઇલ કે ઊભા રહેવાની સ્ટાઇલ છે અલગ અલગ હશે. તો આમ તમારી એ ઊભા રહેવાની કે બેસવાની સ્ટાઇલ છે એના ઉપરથી પણ આપણે એ જાણી શકીએ તમારા તમારી મનસ્થિતિ શું છે, તમારી લાગણીઓ કેવા પ્રકારની છે. ઉપરાંત ચહેરાના હાવભાવ, જેને આપણે કહીએ ફેશિયલ એક્સપ્રેશન. તો ફેશિયલ એક્સપ્રેશન એટલે કે ચહેરાના હાવભાવ, તમને કોઈ વાત સમજાઈ રહી હોય ત્યારે તમારા ચહેરાના હાવભાવ અલગ હોય, તમને કોઈ બાબતે કંટાળો આવતો હોય ત્યારે ચહેરાના હાવભાવ અલગ હશે, એવી રીતે તમે કોઈ વસ્તુથી ખુશ છો ત્યારે પણ તમારા ચહેરાના હાવભાવ અલગ અલગ હશે. તો આમ તમે જોઈ શકો છો કે વ્યક્તિના ચહેરાના જે હાવભાવ છે એ હાવભાવ ઉપરથી પણ આપણે એ નક્કી કરી શકીએ કે આ વ્યક્તિની લાગણી કેવા પ્રકારની છે, એ વ્યક્તિ મારી વાત સમજી રહ્યો છે કે નથી રહ્યો. મિત્રો, બાજુમાં તમને જે ચિત્ર આપ્યું છે એમાં બે વ્યક્તિઓ વાત કરી રહ્યા છે, પણ આ વચ્ચે જે ત્રીજો વ્યક્તિ છે એના ચહેરાના હાવભાવ જુઓ વારંવાર બદલાઈ રહ્યા છે. તો આપ લોકોને ખ્યાલ આવશે કે એ વાત સમજી રહ્યો છે તો એના હાવભાવ કેવા છે, એ વાત નથી સમજી રહ્યો તો એના હાવભાવ કેવા છે. આમ ચહેરાના હાવભાવ ઉપરથી આપણને ખ્યાલ આવી શકે કે મારી વાત સામેવાળા વ્યક્તિને સમજાઈ રહી છે કે નહીં. તો એ પણ કમ્યુનિકેશન માટેનું એક માધ્યમ બની શકે, જેમાં શબ્દોનો ઉપયોગ નથી થતો પરંતુ માત્ર આપણે હાવભાવથી જ એ વાત સમજી શકીએ છીએ. તો એ અશાબ્દિક કમ્યુનિકેશન, અશાબ્દિક પ્રત્યાયન એટલે કે નોન વર્બલ કમ્યુનિકેશનનો જ એક ભાગ છે. ત્યારબાદ ટાઈપ્સ ઓફ કમ્યુનિકેશનમાં શાબ્દિક પ્રત્યાયન એટલે કે વર્બલ કમ્યુનિકેશન, જે હમણાં આપણે ચાર્ટમાં જોયું કે વર્બલ કમ્યુનિકેશન જેમાં લખીને અથવા તો બોલીને શબ્દોનો પ્રયોગ કરીને જ્યાં કમ્યુનિકેશન થાય છે એને વર્બલ કમ્યુનિકેશન કહેવાય. તો શાબ્દિક પ્રત્યાયન એટલે માહિતીની એવી આપ લે જેમાં શબ્દો એટલે કે ભાષાનો ઉપયોગ કરીને આપણે કમ્યુનિકેશન કરતા હોય, એ લખીને પણ હોઈ શકે છે અથવા બોલીને પણ હોઈ શકે છે. શાબ્દિક પ્રત્યાયનના મુખ્ય બે પ્રકારો છે, મૌખિક પ્રત્યાયન એટલે કે ઓરલ કમ્યુનિકેશન અને લેખિત પ્રત્યાયન એટલે કે રિટન કમ્યુનિકેશન. તો આમ શાબ્દિક પ્રત્યાયન વિશે આપણે આ પાર્ટમાં વાત કરી. નેક્સ્ટ પાર્ટમાં આપણે અશાબ્દિક પ્રત્યાયન એના ઉપર વાત કરીશું. થેન્ક યુ.
नमस्कार तालीमार्थी मित्रों, औद्योगिक तालीम संस्था राजकोट थी हूँ आशीष गोरवाड़िया, इंस्ट्रक्टर एम्प्लॉयबिलिटी स्किल्स। आजना सेशन में आप सबनु हार्दिक स्वागत करूँ छू। मित्रों, आजना सेशन में आप लोग सीखी रहा है सेमेस्टर वन में टॉपिक थ्री। टॉपिक नो टाइटल है कम्युनिकेशन स्किल्स। कम्युनिकेशन स्किल्स में चैप्टर नंबर 13 અને ચેપ્ટર નંબર 13 નું ટાઇટલ છે વર્બલ એન્ડ નોન વર્બલ કમ્યુનિકેશન, જેમાં પાર્ટ 2। પાર્ટ 1 માં આપણે વર્બલ કમ્યુનિકેશન વિશે માહિતી મેળવેલી, પાર્ટ 2 માં આપણે નોન વર્બલ કમ્યુનિકેશન એટલે શું અને એના વિવિધ પ્રકારો કયા છે એના વિશેની માહિતી આપણે મેળવવાના છીએ। તો આવો મિત્રો શરૂ કરીએ નોન વર્બલ કમ્યુનિકેશન। તો નોન વર્બલ કમ્યુનિકેશન ગુજરાતીમાં એને કહેવાય છે અશાબ્દિક પ્રત્યાયન। तो आ अशाब्दिक प्रत्यायन शू है एना विषे बात समझिए। तो प्रत्यायन एक वधु असरकारक अने महत्वपूर्ण प्रकार है अशाब्दिक प्रत्यायन, एट्ले कि नॉन वर्बल कम्युनिकेशन। नॉन वर्बल कम्युनिकेशन जो वर्डलेस मेसेजिस, वर्डलेस एट्ले कि शब्दों उपयोग कर वगर, नॉन वर्बल नाम पोते समझावे कि वर्डलेस मेसेजिस एट्ले कि शब्दों उपयोग कर वगर जयरे अपने कम्युनिकेशन करिए तो ये प्रकार कम्युनिकेशन एने અશાબ્દિક એટલે કે નોન વર્બલ કમ્યુનિકેશન તરીકે ઓળખવામાં આવશે। તો આ પ્રકારના કમ્યુનિકેશનમાં શબ્દો કે ભાષાનો પ્રયોગ થતો નથી, એટલા માટે એને અશાબ્દિક પ્રત્યાયન કહેવામાં આવે છે। તો હાવભાવ કે દેહભાષા, જેને ઇંગ્લિશમાં કહેવાય બોડી લેંગ્વેજ, એના દ્વારા આપણે આપણા વિચારો કે મનોભાવ પ્રગટ કરવામાં આવતા હોય છે। તો આ પ્રકારે આપણે હાવભાવનો પ્રયોગ કરીને જ્યારે કે આપણે બોડી લેંગ્વેજનો ઉપયોગ કરીને જ્યારે આપણા મનસ્થિતિ કે આપણા વિચારો છે એની રજૂઆત કરીએ તો એ નોન વર્બલ કમ્યુનિકેશન કહેવાશે। સ્વાભાવિક છે કે આ પ્રકારનું કમ્યુનિકેશન એ ત્યારે જ શક્ય બને છે। તો આ પ્રકારનું કમ્યુનિકેશન ત્યારે જ શક્ય બને કે જ્યારે સંદેશ આપનાર અને લેનાર પરસ્પર પ્રત્યક્ષ હોય, મતલબ કે બોલનાર અને સાંભળનાર વ્યક્તિ એકબીજાની સામે પરસ્પર પ્રત્યક્ષ રીતે એકબીજાની સામે છે, એકબીજાની સાથે છે, ત્યારે આ પ્રકારનું કમ્યુનિકેશન છે એ પોસિબલ થઈ શકે છે। કારણ કે તમે સામેવાળા વ્યક્તિની મનસ્થિતિ, એની બોડી લેંગ્વેજ કે હાવભાવ ત્યારે જ જોઈ શકો જ્યારે તમે પ્રત્યક્ષ એની સામે છો। તમે ટેલિફોન ઉપર કે મોબાઈલ ફોન ઉપર વાતચીત કરતા હોય તો એવા સંજોગોમાં બોડી લેંગ્વેજ જાણી ન શકાય, બરાબર। પણ હા, તમે વિડીયો કોન્ફરન્સથી વાત કરતા હોય તો કદાચ એવું બની શકે કે તમે એ વ્યક્તિના બોડી લેંગ્વેજને જાણી શકો છો, એના હાવભાવને જાણી શકો છો। પરંતુ પ્રત્યક્ષ જ્યારે હાજર હોય ત્યારે વધુ સ્પષ્ટતાથી, વધુ અસરકારક રીતે આપણે બોડી લેંગ્વેજને જાણી શકીએ, આપણે એના હાવભાવ કે એના ઇશારાઓને સમજી શકીએ। તો આ નોન વર્બલ કમ્યુનિકેશન એ પ્રત્યક્ષ જ્યારે કમ્યુનિકેશન થાય છે, વ્યક્તિ ફેસ ટુ ફેસ કમ્યુનિકેશન કરે ત્યારે ખૂબ જ અસરકારક રહેતું હોય છે। અહીંયા આ કમ્યુનિકેશન માટેનો એક ચાર્ટ આપ્યો છે। ફેસ ટુ ફેસ કમ્યુનિકેશન જ્યારે આપણે કરતા હોઈએ તો એમાં સૌથી વધારે હિસ્સો એ શારીરિક ભાષા એટલે કે બોડી લેંગ્વેજનો હિસ્સો છે એ સૌથી વધારે છે। આપ જોઈ શકો છો 55% જેટલો હિસ્સો છે એ આપણી બોડી લેંગ્વેજ ઉપરથી જ આપણે કમ્યુનિકેશન કરતા હોઈએ છીએ। આ ઉપરાંત બીજો નંબર આવે છે આપણા બોલવાની જે સ્ટાઇલ છે, જેને ઇંગ્લિશમાં કહેવાય ટોન ઓફ વોઇસ, ગુજરાતીમાં આપણે કહી શકીએ લય। તમારો જે બોલવાનો લહેકો છે, તમારી બોલવાની જે સ્ટાઇલ છે એ 38% જેટલી અસરકારકતા ઉત્પન્ન કરે છે તમારા કમ્યુનિકેશનમાં। જ્યારે શબ્દો એટલે કે તમે જે ભાષા અથવા તમે જે શબ્દોનો ઉપયોગ કરો છો, જે વર્ડ્સનો ઉપયોગ કરો છો, એ તો માત્ર 7% જેટલી જ અગત્ય ધરાવે છે। તો આપ જોઈ શકો છો કે શબ્દો જે છે એ અગત્યના છે, પણ શબ્દો કેવી રીતે બોલવામાં આવ્યા છે, એ બોલવાનો જે અવાજ છે એ પણ મહત્વનો છે, અને એ શબ્દો બોલતી વખતે તમારી બોડી લેંગ્વેજ કેવી હતી, એ શબ્દો બોલતી વખતે તમારી શારીરિક ભાષા કેવી હતી, એ તો ખૂબ જ મહત્વ ધરાવે છે। તો આમ અસરકારક કમ્યુનિકેશન માટે શબ્દોની સાથે સાથે એ શબ્દો બોલવાની રીત એટલે કે ટોન ઓફ વોઇસ અને શબ્દો બોલતી વખતે તમારી બોડી લેંગ્વેજ કેવી હતી એ પણ અગત્યનું છે। તો નેક્સ્ટ આપણે ટોપિક વાત કરીએ છીએ પારસ્પરિક અંતર। તમે જે વ્યક્તિની સાથે વાત કરી રહ્યા છો એ વ્યક્તિ અને તમારી વચ્ચેનું ડિસ્ટન્સ, તમારી વચ્ચેનું જે અંતર છે એ અંતર પણ બે વ્યક્તિની વચ્ચેના સંબંધોને સ્પષ્ટ કરે છે।
બે વ્યક્તિઓ જે વાત કરી રહ્યા છે એ બંને વ્યક્તિ કેવા પ્રકારનો સંબંધ ધરાવે છે, એ ફોર્મલ રિલેશનમાં છે કે એ ઇન્ફોર્મલ રિલેશન છે, આ ફોર્મલ કે ઇન્ફોર્મલ વસ્તુની આપણને ખબર પડી શકે એ બંને વ્યક્તિઓ વચ્ચેનું જે અંતર છે એના ઉપરથી. તો આને કહેવાય છે પારસ્પરિક અંતર, ઇંગ્લિશમાં કહેવાય સ્પેશિયલ લેંગ્વેજ, અથવા એનું નામ છે પ્રોક્સેમિક્સ. પ્રોક્સેમિક્સ એટલે સ્પેસ લેંગ્વેજ, બંને વ્યક્તિઓ વચ્ચેનું જે સ્પેસ છે એટલે કે જે જગ્યા છે, બે વ્યક્તિઓ જે વાત કરી રહ્યા છે એની વચ્ચેનું જે અંતર છે એના ઉપરથી જે કમ્યુનિકેશન સ્પષ્ટ થાય એને સ્પેશિયલ લેંગ્વેજ એટલે કે પ્રોક્સેમિક્સ કહેવાય. તો પ્રત્યાયનમાં વ્યક્તિઓ વચ્ચેનું જે ભૌતિક અંતર છે એ ખૂબ જ મહત્વનું છે. ખાસ કરીને વ્યાવસાયિક પ્રત્યાયનમાં બે વ્યક્તિઓ વચ્ચેના અંતરને શિષ્ટાચારની દ્રષ્ટિએ પણ જોવામાં આવે છે. બે વ્યક્તિઓ જ્યારે વાત કરી રહ્યા છે, લાઈક તમે જે કંપનીમાં કામ કરી રહ્યા છો એ કંપનીમાં તમારા બોસ અને તમે જ્યારે વાત કરતા હોય તો આપણે બોસની એકદમ નજીક જઈને બિલકુલ વાત નથી કરતા, એ બોસ અને તમારી વચ્ચે થોડુંક ડિસ્ટન્સ આપણે મેન્ટેન કરીએ છીએ. તો એ જે ડિસ્ટન્સ છે એ આપણે કહી શકીએ કે શિષ્ટાચાર દર્શાવીએ છીએ, બરાબર. પણ તમે તમારા મિત્ર સાથે જ્યારે વાત કરતા હોય તો આપણે આપણા મિત્રની એકદમ નજીક ઊભા રહીને વાત કરીએ છીએ. તો એનો મતલબ એવો છે થયો કે આપણા મિત્રની સાથેનો સંબંધ છે એ આપણો ઇન્ફોર્મલ રિલેશન એટલે કે અવૈધિક રિલેશન છે, અને જ્યારે આપણા બોસની સાથેનો જો આપણો રિલેશન છે એ ફોર્મલ રિલેશન છે, એ ફોર્મલ રિલેશનમાં એ પ્રકારનો શિષ્ટાચાર આપણે દર્શાવવો પડે. ત્યારબાદ એડવર્ડ ટી હોલ નામના જે કલ્ચરલ એન્થ્રોલોજિસ્ટ છે એટલે કે માનસશાસ્ત્રી છે, આ માનસશાસ્ત્રીના મત મુજબ સામાજિક સ્થળો અને વ્યક્તિઓ વચ્ચે સીધો સંબંધ દર્શાવાયો છે. તો આમ દરેક વ્યક્તિ જ્યારે એકબીજાની સાથે વાતચીત કરતા હોય તો એ વાતચીત કરતી વખતે બંને વ્યક્તિઓ વચ્ચેનું જે અંતર છે એના ઉપરથી વ્યક્તિ વચ્ચેના સંબંધો છે એ આપણે સ્પષ્ટ દર્શાવી શકીએ છીએ. એડવર્ડ ટી હોલ એના દ્વારા વ્યક્તિઓ વચ્ચેના પ્રત્યાયન માટે ચાર અલગ અલગ ઝોન એ નક્કી કરવામાં આવ્યા છે. તો અહીંયા આ આકૃતિ ઉપરથી આપણે સમજી શકીએ અલગ અલગ ઝોન વિશે. તો સૌથી પહેલો ઝોન છે એનું નામ છે ઇન્ટિમેટ ડિસ્ટન્સ, અથવા એને કહેવાય ઇન્ટિમેટ સ્પેસ ઝોન. આ ઇન્ટિમેટ સ્પેસ ઝોન એ વ્યક્તિ જ્યાં ઊભી છે ત્યાંથી 18 ઇંચ સુધીનું જે અંતર છે, તમે 0 થી 18 ઇંચીસ એટલે કે શરીરને એકદમ સ્પર્શ કરીને ત્યારથી 18 ઇંચ સુધીના વિસ્તારમાં રહીને જે લોકો વાત કરે છે એ બધા ઇન્ટિમેટ સ્પેસ ઝોનમાં આવે છે એમ કહી શકાય. ઇન્ટિમેટ સ્પેસ ઝોન એટલે જે તમારા નજીકના વ્યક્તિઓ છે, તમારા કુટુંબીજનો છે, તમારા ખાસ મિત્રો છે, જે લોકો તમારા દૈનિક સંપર્કમાં આવે છે, એવા ગાઢ સંબંધો ધરાવતા વ્યક્તિઓ, એ જ લોકોને તમે આ સ્પેસ ઝોનમાં આવવા દેશો, કોઈ અજાણ્યા વ્યક્તિને તમે આટલા નજીક પ્રવેશવા દેશો નહીં. પછી બીજું છે એ કહેવાય છે પર્સનલ સ્પેસ ઝોન અથવા પર્સનલ ડિસ્ટન્સ. આ પર્સનલ ડિસ્ટન્સ એટલે 18 ઇંચથી શરૂ કરીને 4 ફૂટ સુધીનું જે અંતર છે, તમે જ્યાં ઊભા છો ત્યાંથી 4 ફૂટ સુધીનું જે ડિસ્ટન્સ છે એને કહેવાય પર્સનલ સ્પેસ ઝોન. આ પર્સનલ સ્પેસ ઝોનમાં કોણ આવે? તો જે લોકોની સાથે આપણે ફોર્મલ રિલેશન ધરાવીએ છીએ એવા પ્રકારના લોકો એ પર્સનલ સ્પેસ ઝોનમાં આવશે. ફોર્મલ રિલેશન મતલબ કે આપણા સહકર્મચારીઓ હોય, આપણા બોસ હોય, આપણા મેનેજર હોય, એ લોકોની સાથે જ્યારે આપણે વાત કરતા હોય ત્યારે આપણે 18 ઇંચથી 4 ફૂટ સુધીનું ડિસ્ટન્સ છે એ મેન્ટેન કરતા હોઈએ છીએ. ત્યારબાદનું જે ઝોન છે એ છે સોશિયલ ડિસ્ટન્સ અથવા સોશિયલ સ્પેસ ઝોન. સોશિયલ ડિસ્ટન્સ કે સોશિયલ સ્પેસ ઝોન એ 4 ફૂટથી 8 ફૂટ સુધીનું ડિસ્ટન્સ, આ કયા પ્રકારના લોકો માટે હોય? તો અજાણ્યા વ્યક્તિઓ જેની સાથે આપણે પ્રથમ મુલાકાત કરી રહ્યા છીએ, આવા પ્રકારના લોકો, ઇન્ટરવ્યૂ આપતી વખતે આપણે જે લોકોની સાથે વાત કરતા હોઈએ એ લોકો માટે આપણે સોશિયલ ડિસ્ટન્સ એટલે કે સોશિયલ સ્પેસ ઝોનનું પાલન કરતા હોઈએ છીએ. એ લોકોની વચ્ચે આપણે 4 ફૂટથી 8 ફૂટ જેટલું ડિસ્ટન્સ રાખતા હોઈએ છીએ. અને ત્યારબાદ છે પબ્લિક ડિસ્ટન્સ એટલે કે પબ્લિક સ્પેસ ઝોન. પબ્લિક સ્પેસ ઝોનમાં 8 ફૂટથી 10 ફૂટ જેટલું અંતર આપણે રાખતા હોઈએ છીએ. મોટી સભાનું જ્યારે સંબોધન થતું હોય, કોઈ નેતા દ્વારા કોઈ ભાષણ આપવામાં આવતું હોય, અથવા તો સિનેમા હોલની અંદર તમે જ્યારે મૂવી જોઈ રહ્યા હોય
તો એ દરેક જગ્યાએ તમે જોઈ શકો છો કે પબ્લિક ડિસ્ટન્સ મેન્ટેન કરવામાં આવે છે. આ પબ્લિક સ્પેસ ઝોન છે જે તમારાથી 8 થી 10 ફૂટ જેટલું અંતર રાખવામાં આવ્યું છે. તો આમ બે વ્યક્તિઓ જે વાત કરી રહ્યા છે એ વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ સ્પષ્ટ કરવા માટે આ સ્પેશિયલ લેંગ્વેજ એટલે કે પ્રોક્સેમિક્સ છે એનો ઉપયોગ થાય છે. હવે આપણે વાત કરી રહ્યા છીએ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ નોન વર્બલ કમ્યુનિકેશન. નોન વર્બલ કમ્યુનિકેશન એટલે કે અશાબ્દિક પ્રત્યાયન, એના લક્ષણો કેવા પ્રકારના છે? તો સૌથી પહેલી વાત, અશાબ્દિક પ્રત્યાયન આંતરવૈયક્તિક પ્રત્યાયનમાં આકાર લે છે. અર્થાત સંદેશ આપનાર અને સ્વીકારનાર પરસ્પર સંબોધિત હોય ત્યારે જ અશાબ્દિક પ્રત્યાયનનો ઉપયોગ થાય છે. મતલબ કે સંદેશ મેળવનાર અને સંદેશ આપનાર બંને લોકો પ્રત્યક્ષ એકબીજાની સામે હોવા જોઈએ, તો જ આ પ્રકારનું કમ્યુનિકેશન થઈ શકે. અશાબ્દિક પ્રત્યાયન એ સ્વયં સંચાલિત અને સતત ચાલતું પ્રત્યાયન છે. વ્યક્તિનું વર્તન આસપાસના લોકોને કોઈ ને કોઈ સંદેશ હંમેશા આપતું જ હોય છે. તો અશાબ્દિક પ્રત્યાયન ઉપર આપણે કંટ્રોલ ન કરી શકીએ, એ સ્વયં સંચાલિત છે. આપણા ચહેરાના હાવભાવ છે એ પોતાની રીતે જ બદલતા રહે છે, આપણી બોડી લેંગ્વેજ છે પોતાની રીતે જ ચાલતી હોય છે, બરાબર? તો જે વ્યક્તિ અશાબ્દિક પ્રત્યાયન જાણે છે એ વ્યક્તિ તમારા ચહેરાનું ઓબ્ઝર્વેશન કરીને એ તરત જ નક્કી કરી લેશે કે તમે કોઈ બાબત ઉપર ખુશ થયા કે કોઈ બાબત ઉપર દુઃખી થયા, બરાબર? તમે તમારા મોઢાથી એ બોલશો નહીં, તમારા શબ્દોથી એ બોલશો નહીં કે હું આ બાબત ઉપર નાખુશ છું કે હું આ બાબત ઉપર ખૂબ જ ખુશ છું. પણ તેમ છતાંય તમારા ચહેરાના હાવભાવથી એ સામેવાળા વ્યક્તિને સ્પષ્ટ થઈ જશે. તો આમ આસપાસના લોકોને સતત ને સતત તમે કંઈક ને કંઈક કમ્યુનિકેટ કરતા રહો છો. અશાબ્દિક પ્રત્યાયન હેતુપૂર્ણ કે બિનહેતુપૂર્ણ હોઈ શકે, ઇન્ટેન્શનલ અથવા અનઇન્ટેન્શનલ. ઇન્ટેન્શનલી એટલે કે ઇરાદાપૂર્વક તમે કમ્યુનિકેશન કરી શકો, અથવા તો બિનહેતુપૂર્વક એટલે કે ઈરાદા વગર પણ એ કમ્યુનિકેશન થતું હોય છે. લાઈક આપણે કહીએ કે કોઈ વ્યક્તિને તમારે તમારી નજીક બોલાવવો છે તો તમે તમારા હાથથી ઇશારો કરીને બોલાવી શકો, તો એ હેતુપૂર્ણ થયું, તમને ખબર છે અને તમે ઇશારો કરો છો, તો ઇન્ટેન્શનલ છે. પણ તમારા ચહેરાના હાવભાવ તો પોતાની રીતે જ બદલાઈ રહ્યા છે, એ બિનહેતુપૂર્ણ એટલે કે તમારા અજાગૃત અવસ્થામાં પણ એ કમ્યુનિકેશન થઈ રહ્યું છે. તો અશાબ્દિક કમ્યુનિકેશન છે કોન્શિયસ, એટલે કે તમે જાગૃતિપૂર્વક તમારા ઈરાદાથી તમે હેતુપૂર્ણ સંદેશ મોકલી શકો, અને અજાગૃત એટલે કે સબકોન્શિયસ, ઈરાદા વગર પણ, મતલબ કે તમને ખબર નથી પણ તેમ છતાંય તમારા ચહેરાના હાવભાવ કે તમારી ઊભા રહેવાની કે બેસવાની સ્ટાઇલથી તમે અન્ય લોકોની સાથે કંઈક કમ્યુનિકેશન કરતા હો છો. ત્યારબાદ અશાબ્દિક પ્રત્યાયન પ્રાથમિક હોય છે, અર્થાત શાબ્દિક પ્રત્યાયન કરતાં પહેલું અશાબ્દિક પ્રત્યાયન ખબર પડે છે. તમે બોલો ત્યાર પછી ખબર પડે કે તમે કોઈ બાબત ઉપર અસંમત છો, પણ તમારા બોલ્યા વગર તમારા ચહેરાના હાવભાવ કે તમારી બોડી લેંગ્વેજ છે એ તરત જ સામેવાળા વ્યક્તિને દર્શાવી દેશે કે તમે આ બાબત ઉપર અસંમત થયા છો, બરાબર? તો તમે બોલો એની પહેલાં જ તમારું અશાબ્દિક પ્રત્યાયન છે એ સામેવાળા સુધી પહોંચી જાય છે. અશાબ્દિક પ્રત્યાયન મોટે ભાગે સંદેશ સ્વીકારનારના અર્થઘટનો પર આધારિત હોવાને કારણે ઘણીવાર અસ્પષ્ટ કે દ્વિઅર્થી પણ હોઈ શકે છે. આ અશાબ્દિક પ્રત્યાયન છે તો સામેવાળો વ્યક્તિ એટલે કે સંદેશ સ્વીકારનાર વ્યક્તિ જે છે એ કેવું અર્થઘટન કરે છે? તમારા ચહેરાના હાવભાવ જોઈને એને એમ લાગે કે તમે દુઃખી થઈ ગયા છો, પણ હકીકતે તો તમને ખૂબ જ દુઃખ ન પણ હોય અથવા તમે એ બાબત ઉપર દુઃખી ન પણ હોય. પણ હાવભાવ જે વ્યક્તિ જીલે છે, જે વ્યક્તિ એને ઓબ્ઝર્વેશન કરવાની કોશિશ કરી રહ્યો છે, એ કદાચ ખોટી રીતે ઓબ્ઝર્વેશન કરે તો એનું અર્થઘટન ખોટું પણ થઈ શકે છે. ત્યારબાદ અશાબ્દિક પ્રત્યાયન સંદર્ભિત હોય છે, એટલે કે તે ઘટના, સમય કે સ્થળ ઉપર આધારિત છે. તમે કઈ જગ્યાએ છો, એ સ્થળ કઈ ઘટના સાથે તમે એ વસ્તુને સંયોગ ઉત્પન્ન થાય છે એ પણ, આ ઉપરાંત જે સમય છે એ સમય પણ અશાબ્દિક પ્રત્યાયન ઉપર અસર કરે છે. ઉદાહરણ તરીકે તમને અહીંયા આપેલું છે કે તમારી આંખો એકદમ લાલ થઈ ગયેલી હોય અને સોજી ગઈ હોય તો એ ઉજાગરાનો સંકેત પણ હોઈ શકે, અથવા તમે ખૂબ રડ્યા છો એનો સંકેત પણ હોઈ શકે. બંને સંજોગોમાં આ પરિસ્થિતિ થઈ શકે. હવે કોઈ માણસ છે એ તમારી લાલ આંખો જોઈને એવું મતલબ કાઢી લે કે તમે ખૂબ જ રડતા હતા, બરાબર?
હકીકતે તમે રડ્યા ના હોય પણ આખી રાતનો ઉજાગરો હોય એને કારણે આંખો લાલ થઈ ગઈ હોય. તો અહીંયા જો તમે સ્પષ્ટ શબ્દોથી બોલશો નહીં તો અર્થનો અનર્થ થઈ શકે એવા ચાન્સ છે. ત્યારબાદ અશાબ્દિક પ્રત્યાયન સંસ્કૃતિ આધારિત હોય છે, એટલે કે દરેક સંસ્કૃતિમાં અશાબ્દિક પ્રત્યાયન અલગ અલગ પ્રકારનું હોઈ શકે છે. સંસ્કૃતિએ સંસ્કૃતિએ અથવા દેશમાં અલગ અલગ પ્રદેશમાં અસાંસ્કૃતિક અશાબ્દિક પ્રત્યાયન છે એનો અર્થઘટન અલગ અલગ રીતે કરવામાં આવતો હોય છે. ત્યારબાદ અશાબ્દિક પ્રત્યાયન મોટાભાગે ભાવ કે લાગણીનું આદાન પ્રદાન કરે છે. સામાન્ય રીતે અશાબ્દિક પ્રત્યાયન આપણે લાગણી કે હાવભાવ છે એના વિશે વાત કરવા માટે જ એનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તો આ અશાબ્દિક પ્રત્યાયનની અલગ અલગ કેરેક્ટરિસ્ટિક્સ, અલગ અલગ પ્રકારના લક્ષણો વિશે આપણે વાત કરી. આશા છે તમે અશાબ્દિક પ્રત્યાયન બરાબર રીતે સમજી ગયા છો. વિડીયોને 3-4 વખત જોશો તો ખૂબ જ સરળતાથી તમે એને સમજી શકશો અને યાદ પણ રાખી શકશો. થેન્ક યુ. નમસ્કાર તાલીમાર્થી મિત્રો, ઔદ્યોગિક તાલીમ સંસ્થા રાજકોટથી હું આશીષ ગોરવાડિયા, ઇન્સ્ટ્રક્ટર એપ્લાબિલિટી સ્કિલ્સ, આજના સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે લોકો શીખી રહ્યા છીએ એમ્પ્લોયબિલિટી સ્કિલ્સમાં સેમેસ્ટર 1, જેમાં ટોપિક 3. ટોપિકનું ટાઇટલ છે કમ્યુનિકેશન સ્કિલ્સ. કમ્યુનિકેશન સ્કિલમાં ચેપ્ટર નંબર 13, ચેપ્ટરનું ટાઇટલ છે વર્બલ એન્ડ નોન વર્બલ કમ્યુનિકેશન, જેનો પાર્ટ 3 આપણે ભણી રહ્યા છીએ, જેમાં આપણે ભણવાના છીએ કોમ્પોનન્ટ્સ ઓફ નોન વર્બલ કમ્યુનિકેશન. મતલબ કે નોન વર્બલ કમ્યુનિકેશનના અલગ અલગ પ્રકારો, કોમ્પોનન્ટ્સ એટલે એના વિભાગો. અશાબ્દિક જે પ્રત્યાયન છે, અશાબ્દિક પ્રત્યાયન કેટલી રીતે થઈ શકે, કયા કયા પ્રકારો હોય એ વિશે વાત આપણે આ પાર્ટમાં કરવાના છીએ. તો ચાલો મિત્રો શરૂ કરીએ નોન વર્બલ કમ્યુનિકેશનના કોમ્પોનન્ટ્સ. તો અશાબ્દિક પ્રત્યાયન શરીરના માધ્યમથી આકાર લે છે, મતલબ કે શરીરના વિવિધ અંગોથી આપણે અશાબ્દિક પ્રત્યાયન છે એ કરતા હોઈએ છીએ. એમાં વ્યક્તિનો દેખાવ, વસ્ત્ર પરિધાન, બોલવાની રીત વગેરે જેવી બાબતો અશાબ્દિક પ્રત્યાયનના અલગ અલગ માધ્યમો છે. તો હવે આપણે અશાબ્દિક પ્રત્યાયનના જે અલગ અલગ જે માધ્યમો છે એ દરેક માધ્યમ વિશે આપણે વિસ્તૃતમાં ચર્ચા કરીએ. સૌથી પહેલું છે હાવભાવ, જેને ઇંગ્લિશમાં કહેવાય છે જેસ્ચર. હાવભાવ કે વર્તન દ્વારા અપાતા સંકેતો અશાબ્દિક પ્રત્યાયનનું અગત્યનું અંગ છે. સામાન્ય રીતે હથેળી અને આંગળીઓની વિવિધ સ્થિતિ દ્વારા અને મસ્તકને જુદી જુદી રીતે હલાવીને આપણે સંદેશ આપનાર કે લેનાર પોતાના હાવભાવ રજૂ કરતા હોય છે. તો આપણે કોઈ વ્યક્તિને નજીક બોલાવવો હોય તો આપણે હાથથી મુદ્રા બનાવીને એને નજીક આવવા માટેનો ઇશારો કરતા હોઈએ છીએ. એવી રીતે કોઈ માણસને આપણે બેસ્ટ ઓફ લક કહેવું હોય તો આ થમ્સઅપની મુદ્રા કરીને આપણે બેસ્ટ ઓફ લક કહીએ છીએ. તો એ બધા જેસ્ચર્સ કહેવાય છે, એને હાવભાવ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ બીજું છે અવાજની ગુણવત્તા, જેને કહેવાય ટોન ઓફ વોઇસ. તો અવાજની માત્રા, લેકો, લઢણ આ બધી બાબતો અવાજની ગુણવત્તા સૂચવે છે. બહુ ધીમો અવાજ જો કોઈ વ્યક્તિનો હોય તો એ દર્શાવે છે અનિર્ણયાત્મક સ્થિતિ કે આત્મવિશ્વાસના અભાવનું સૂચન કરે છે. આ ઉપરાંત કોઈ વ્યક્તિ ખૂબ જ મોટા અવાજથી વાત કરતું હોય તો એવા સંજોગોમાં એ વ્યક્તિની આક્રમક માનસિકતા દર્શાવે છે. તો આમ તમે જ્યારે વાત કરી રહ્યા છો તો તમારી વાત કરવાની જે રીત છે, તમારો અવાજ છે, એ અવાજ ઉપરથી ખબર પડી શકશે કે આ વ્યક્તિ છે એ આત્મવિશ્વાસ ધરાવે છે કે આત્મવિશ્વાસનો અભાવ ધરાવે છે. તો આમ અવાજની ગુણવત્તા છે એ પણ એક પ્રકારનું કમ્યુનિકેશન છે, જે નોન વર્બલ કમ્યુનિકેશનનો પાર્ટ છે.
ત્યારબાદ નેક્સ્ટ છે અંગસ્થિતિ, જેને ઇંગ્લિશમાં કહેવાય છે પોશ્ચર. તો પોશ્ચર એટલે શું? તો કે વ્યક્તિની ઊભા રહેવાની, બેસવાની કે ચાલવાની જે શારીરિક સ્થિતિ છે, આ પણ અશાબ્દિક પ્રત્યાયનનો જ એક ભાગ છે. સાંભળતી વખતે કહેનાર તરફ સહેજ આગળ ઝૂકતું શરીર એ વ્યક્તિની સંદેશ સ્વીકારવાની તત્પરતા દર્શાવે છે. તમે કોઈ વ્યક્તિની વાત સાંભળી રહ્યા છો અને એની નજીક એને એની તરફ ઝૂકીને તમે વાત સાંભળી રહ્યા છો, તો એનો મતલબ એવો દર્શાવે છે કે તમે એ વ્યક્તિની વાતમાં ઇન્ટરેસ્ટેડ છો, તમને એ વાત સાંભળવી ગમે છે. પણ એને બદલે તમે ખુરશી ઉપર બેઠા હોય અને એકદમ ઢીલું મૂકી દીધું હોય શરીર અને એકદમ આરામથી પગ લાંબા કરીને બેઠા હોય, તો એનો મતલબ એવો થયો કે તમને આમાં આ વાત જે ચાલી રહી છે એ વાતમાં તમને રસ નથી, તમે એ બાબત ઉપર નિરસ છો, એમ રસનો અભાવ સૂચવવાનું કામ એ કરે છે. આથી યોગ્ય શારીરિક પોશ્ચર એ હંમેશા સભાનતા કેળવવી જોઈએ. મતલબ કે તમે જ્યારે કોઈ વ્યક્તિની વાત સાંભળો છો તો એ વ્યક્તિને એવું ન લાગવું જોઈએ કે આ માણસને મારી વાતમાં ઇન્ટરેસ્ટ નથી. એ વ્યક્તિને એવું ફીલ થવું જોઈએ કે તમે એની વાત છે બરાબર ધ્યાનથી સાંભળી રહ્યા છો. તો એ પ્રકારે એકદમ વ્યવસ્થિત તમારું શરીરનું પોશ્ચર હોવું જોઈએ બેસતી વખતે, અથવા તો તમે જે ઊભા રહો છો ઊભા રહેવાની સ્થિતિ પણ એ તમે કોન્ફિડન્ટ છો એવા પ્રકારની સ્થિતિ દર્શાવતી હોવી જોઈએ. ત્યારબાદ ચહેરાના હાવભાવ, જેને ઇંગ્લિશમાં કહેવાય છે ફેશિયલ એક્સપ્રેશન્સ. ચહેરો એ કોઈ પણ વ્યક્તિના મનનો અરીસો છે. તમે જ્યારે દુઃખી હોય તો તમારા ચહેરાના હાવભાવ બદલાઈ જાય, એવી રીતે તમે ખુશ હોય ત્યારે પણ તમારા ચહેરાના હાવભાવ અલગ પ્રકારના હોય છે. એટલે તમારા મનની જે કંઈ પણ લાગણીઓ છે એ લાગણીઓ એ તમારા ચહેરા ઉપરથી અભિવ્યક્ત થતી હોય છે. વ્યક્તિના મનમાં ચાલી રહેલા વિચારો પ્રવાહો તેના ચહેરા પર અવશ્ય પ્રતિબિંબિત થાય છે. આથી ચહેરાના હાવભાવ પણ અશાબ્દિક પ્રત્યાયનનું એક ચાવીરૂપ સાધન છે. આનું શ્રેષ્ઠ ઉદાહરણ આપણા દ્વારા હમણાં સમયમાં બહોળા પ્રમાણમાં થતો સ્માઇલીનો ઉપયોગ. તમે સ્માઇલી જ્યારે ખુશ હોય તો તમે આમ સ્માઇલ વાળું એક સ્માઇલી મોકલો, એવી રીતે તમે મેસેજમાં દુઃખી હોય તો રડતું હોય એવું એક સ્માઇલી તમે મોકલો છો, તો આ પણ ચહેરાનો હાવભાવ દર્શાવવા માટે આપણે એનો ઉપયોગ કરતા હોઈએ છીએ. જે તમારા મનમાં જે કંઈ પણ ભાવ છે એને સચોટતાથી વ્યક્ત કરવા માટે આ પ્રકારના સ્માઇલીનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. ત્યારબાદ નેક્સ્ટ છે શારીરિક ભાષા, જેને ઇંગ્લિશમાં કહેવાય છે બોડી લેંગ્વેજ. તો બોડી લેંગ્વેજનો ગુજરાતી અનુવાદ કરીએ તો એમ કહી શકાય કે શરીર દ્વારા અભિવ્યક્ત થતી ભાષા. બોડી લેંગ્વેજની વ્યાખ્યામાં ઉપરોક્ત ચારેય બાબતો સમાવેશ થાય જ છે. ઉપર આપણે જે જેસ્ચર અને પોશ્ચર વિશે વાત કરી, આ ઉપરાંત ટોન ઓફ વોઇસ વિશે વાત કરી, એ બધી જ બાબતો એ બોડી લેંગ્વેજના જ પાર્ટ છે, બરાબર. આ ઉપરાંત આંખોનો સંપર્ક જાળવવો એ પણ બોડી લેંગ્વેજની અંદર જ ઉપયોગ થાય છે. એવી રીતે સ્પર્શ, કોઈ વ્યક્તિની સાથે તમે વાત કરી રહ્યા છો તો એ વ્યક્તિને તમે સ્પર્શીને વાત કરતા હોય તો એ સ્પર્શ છે એ પણ તમારા મનના ભાવને વ્યક્ત કરવા માટે એ ઉપયોગી થાય છે. તો આમ આંખોનો સંપર્ક છે કે સ્પર્શ છે એ પણ બોડી લેંગ્વેજના જ પાર્ટ છે. આ ઉપરાંત પેરા લેંગ્વેજ. પેરા લેંગ્વેજ શબ્દકોશ પ્રમાણે જો એની વ્યાખ્યા જોઈએ તો પેરા લેંગ્વેજ મીન્સ વોકલ ફીચર્સ. વોકલ ફીચર્સ એટલે તમારા અવાજના લક્ષણો. અકમ્પની ધ સ્પીચ એન્ડ કોન્ટ્રીબ્યુટ ટુ કમ્યુનિકેશન બટ આર નોટ જનરલી કન્સિડર્ડ ટુ બી પાર્ટ ઓફ લેંગ્વેજ સિસ્ટમ એઝ વોકલ ક્વોલિટી, લાઉડનેસ એન્ડ ટેમ્પો. તો પેરા લેંગ્વેજ છે એ ડિક્શનરી પ્રમાણે એને કહેવાય છે વોકલ કેરેક્ટરિસ્ટિક્સ. વોકલ કેરેક્ટરિસ્ટિક્સ એટલે તમારા અવાજના લક્ષણો. તમે જે શબ્દો બોલી રહ્યા છો, તમે જે વાત કરી રહ્યા છો, તમે જે વાક્ય બોલી રહ્યા છો, એ વાક્ય તો એ પોતે ભાષા છે, પણ એ ભાષા બોલવાની તમારી જે રીત છે એના તમારા જે કેરેક્ટરિસ્ટિક્સ છે, જેને આપણે કહીએ વોકલ ક્વોલિટી, એટલે કે તમારા અવાજની ગુણવત્તા, એટલે તમે કેટલા ઊંચા અવાજથી વાત કરો છો, તમે કોઈ નીચા અવાજથી વાત કરી રહ્યા છો, તમે ખૂબ જ ઝડપથી બોલી રહ્યા છો કે તમે ધીમું ધીમું બોલી રહ્યા છો, આ જે બોલવાની જે રીત છે એને પેરા લેંગ્વેજ તરીકે ઓળખવામાં આવે છે. તો પેરા શબ્દનો મતલબ થાય છે લાઈક અને લેંગ્વેજ એટલે ભાષા. લાઈક લેંગ્વેજ
એટલે કે ભાષા નથી પણ ભાષા જેવું છે એને પેરા લેંગ્વેજ કહેવાય. તો એમાં પહેલો સમાવેશ થાય છે પિચ. પિચ એટલે શું? તો પિચ એટલે અવાજની સાંદ્રતા કે મંદતા. એટલે કે ઊંચો સુર છે એમાં તમે વાત કરી રહ્યા છો કે તમે એકદમ નીચા સુરમાં વાત કરી રહ્યા છો. તો ઘણી વખત આપણે જોયું છે કે તમે ગુસ્સામાં હોય ત્યારે તમે ઊંચા સુરમાં વાત કરો છો, પણ તમે દુઃખી હોય ત્યારે તમે નીચા સુરમાં વાત કરો છો. તો આ પિચ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ છે શબ્દ ઝડપ, જેને કહેવાય સ્પીકિંગ રેટ. તમે જે બોલી રહ્યા છો એ બોલવાનો રેટ, બોલવાની ઝડપ કેટલી છે. તો શબ્દ ઝડપ એટલે પ્રત્યેક મિનિટમાં બોલાતા શબ્દોની સંખ્યા. અતિશય ઝડપથી બોલાતા શબ્દો એ સાંભળનાર સુધી અસરકારક રીતે પહોંચી નથી શકતા, અને એની સામે જો બહુ જ ધીમે ધીમે બોલવામાં આવ્યું હોય તો પણ એ સાંભળનારને કંટાળો આપે છે. એટલે તમારી સ્પીચ છે એ ખૂબ જ ઝડપી પણ ન હોવી જોઈએ અને એકદમ ધીમી પણ ન હોવી જોઈએ. આથી શબ્દ ઝડપ છે એ યોગ્ય હોય એ ખૂબ જ આવશ્યક છે. સામાન્ય રીતે વ્યક્તિ 125 થી 150 શબ્દો પ્રતિ મિનિટ બોલતા હોય છે. જ્યારે પ્રોફેશનલ સ્પીકર્સ છે એ લોકોની બોલવાની જે ઝડપ છે આપણા કરતાં વધારે છે, એ 150 થી 175 શબ્દો પ્રતિ મિનિટ બોલતા હોય છે. ત્યારબાદ છે ઇન્ફ્લેક્શન. ઇન્ફ્લેક્શનનો મતલબ થાય છે આરોહ અવરોહ. અવાજ, તમે કોઈ વાક્ય બોલી રહ્યા છો તો વાક્ય સીધે સીધું એક જ ટેમ્પોમાં ફ્લેટ નથી બોલતા. એમાં અમુક શબ્દો છે ઊંચા અવાજે બોલવામાં આવે છે, બાકી વાક્યનો અમુક ભાગ છે એ એકદમ નીચા અવાજે બોલવામાં આવે છે. આમ આરોહ અવરોહ એટલે તમારા બોલવાનો જે ચઢાવ ઉતાર છે એને ઇન્ફ્લેક્શન તરીકે ઓળખવામાં આવે. ત્યારબાદ છે અવાજની પ્રબળતા, એટલે કે વોલ્યુમ. અવાજની પ્રબળતા એટલે મોટો અવાજ કે ધીમો અવાજ. બહુ મોટો અવાજ કે સાંભળી ન શકાય તેવો અવાજ એ પ્રત્યયને નિષ્ફળ બનાવે છે. ઘણી વખત અમુક લોકોની આદત હોય કે એ ખૂબ જ મોટા અવાજે જ વાત કરતા હોય, તો એનાથી સામેવાળો વ્યક્તિ જે સાંભળનાર વ્યક્તિ છે એ ડરી જશે કે આ કેમ મારી સાથે ઝઘડો કરવા માંડ્યો. બરાબર, તો એ ખૂબ મોટો અવાજ છે એને કારણે પણ પ્રત્યય છે એ નિષ્ફળ થશે. એને બદલે ખૂબ જ નીચા અવાજે વાત કરતા હોય, ઘણા બધા લોકો એટલું બધું ધીમું બોલતા હોય કે તમે એ વાતને સાંભળી જ ન શકો. તમારે 2 કે 3 વખત એને પૂછવું પડે, હે શું કીધું તમારે વારંવાર પૂછવું પડે. તો એ ખૂબ જ નીચો અવાજ છે એને કારણે પણ પ્રત્યાયન છે એ નિષ્ફળ બને છે. તો અવાજ છે એ મધ્યમ સ્તરનો હોવો જોઈએ, ખૂબ મોટો અવાજ પણ નહીં ચાલે અને ખૂબ ધીમો અવાજ પણ નહીં ચાલે. ઉપરાંત છે અવાજની ગુણવત્તા. અવાજની ગુણવત્તા એટલે અવાજની વિવિધ પ્રકારની ખાસિયતો, જેવી કે નાકમાંથી બોલવું, ઘેરો અવાજ, પાતળો અવાજ. આમ અસરકારક પ્રત્યાયન માટે તમારો સ્વર છે એ પણ ખૂબ જ ઉપયોગી છે. ઘણા બધા લોકોનો અવાજ એકદમ ઘૂઘરો અવાજ હોય, બરાબર, ઘણા લોકોનો અવાજ એકદમ તીણો અવાજ હોય. આમ દરેક વ્યક્તિના અવાજની જે અલગ અલગ ખાસિયતો છે એ પણ કમ્યુનિકેશન માટે, નોન વર્બલ કમ્યુનિકેશનમાં પેરા લેંગ્વેજની અંદર ઉપયોગ થાય છે. તો અસરકારક પ્રત્યાયન માટે આપણા સ્વરની ખૂબી તથા ખામી સમજીને ખૂબ જ અસરકારક રીતે એને કમ્યુનિકેશન કરવા માટે આપણી જે ખામીઓ છે એને નિવારવાની કોશિશ કરવી જોઈએ. તો આપણી વાત છે આપણે સરળતાથી રજૂ કરી શકશું અને આપણા જે રિસીવર છે, આપણા જે સાંભળનાર લોકો છે એને સરળતાથી એ સમજી શકાશે. આ ઉપરાંત બિનજરૂરી અટકવું કે મૌન થવું, જેને કહેવાય છે સાઉન્ડ એન્ડ સાયલન્સ. તો સાઉન્ડ એન્ડ સાયલન્સ મતલબ કે ઘણી વખત આપણે વચ્ચે વાત વાતમાં અટકી જતા હોઈએ છીએ. તો ક્યારેક વાત કરતી વખતે બોલનાર છે અટકી જાય ને અને આવા પ્રકારના અવાજો કરે છે, અથવા તો ઘણી વખત વાત વાતમાં મૌન થઈ જાય છે, બોલતી વખતે વચ્ચે થોડીક વાર અટકી જાય છે. તો આને કારણે પણ સાંભળનારનું ધ્યાન ભંગ થાય છે અને આ ધ્યાન ભંગ થવાને કારણે પણ કમ્યુનિકેશન છે અસરકારક રીતે થઈ શકતું નથી. ઉપરાંત છે ઉચ્ચારણ, જેને ઇંગ્લિશમાં કહેવાય પ્રોનાઉન્સિએશન. ઉચ્ચારણની સ્પષ્ટતા પ્રત્યયની સફળતા માટે ખૂબ જ જરૂરી કારણ છે. જો તમે ઉચ્ચારણ સાચું નથી કરતા અથવા તો તમારું ઉચ્ચારણ છે અસ્પષ્ટ છે, તો અસ્પષ્ટ ઉચ્ચારણને કારણે પણ પ્રત્યયન છે નિષ્ફળ બનતું હોય છે. તો મિત્રો, આ બધા જ અશાબ્દિક પ્રત્યયન એટલે કે નોન વર્બલ કમ્યુનિકેશનના અલગ અલગ પાર્ટ્સ, એના વિશે આપણે માહિતી મેળવી. વિડીયોને 3 થી 4 વખત જોશો એટલે દરેક પાર્ટ તમને બરાબર રીતે સમજાઈ જશે અને તમારી સ્પીચમાં પણ આ દરેક વસ્તુનો તમારે ઉપયોગ કરવાનો છે, જેથી કરીને તમે પણ અસરકારક
कम्युनिकेशन करी शको। थैंक यू। नमस्कार तालीमार्थी मित्रों, औद्योगिक तालीम संस्था राजकोट थी हूँ आशीष बोरवाड़िया, इंस्ट्रक्टर एम्प्लॉयबिलिटी स्किल्स। आज सेशन में आप सबन हार्दिक स्वागत करूँ छू। मित्रों, आप लोग सीखी रहा है एम्प्लॉयबिलिटी स्किल्स में सेमेस्टर 1 जेनो टॉपिक 3। टॉपिक नो टाइटल है कम्युनिकेशन स्किल्स। कम्युनिकेशन स्किल में आप भाई रहा है चैप्टर नंबर 13। चैप्टर नो टाइटल है वर्बल एंड नॉन वर्बल कम्युनिकेशन, जेमें पार्ट 4। मित्रों, आ पार्ट में आपणे लोको भणवाना छे बेरियर्स टू कम्युनिकेशन एंड डीलिंग विथ इट। बेरियर्स एटले अड़चणों, बेरियर्स टू कम्युनिकेशन एटले के कम्युनिकेशन में आती अड़चणों, कम्युनिकेशन में आता अंतरायो, अमुक कारणों ने हिसाबे कम्युनिकेशन छे निष्फळ बने छे। तो आ कया कया कारणों छे जेने हिसाबे कम्युनिकेशन में अड़चणों आती होय छे, ए कारणों विषे आपणे भणवाना छीए। अने त्यारबाद डीलिंग विथ इट, मतलब के आ प्रकारनी अड़चणों ने दूर करवी होय तो एना माटे शूँ आपणे पगला लई शकीए, एना विषयनी वात पण आ चेप्टरमां आ पार्टमां आपणे भणवाना छीए। तो मित्रों, शुरू करिए बेरियर्स टू कम्युनिकेशन। तो बेरियर्स टू कम्युनिकेशन एमां पहली बेरियर छे फिजिकल बेरियर। फिजिकल एटले के तमे जे जग्याए वात करी रह्या छो ए जग्यानुं वातावरण, ए जग्यानी परिस्थिति, ए पण घणी वखत कम्युनिकेशन माटे अड़चणरूप बनती होय छे। फिजिकल बेरियर जेने आपणे ગુજરાતીમાં કહીએ ભૌતિક અડચણો, ભૌતિક અંતરાયો। તો એમાં સૌથી પહેલું છે એ આપણને અસર કરતું હોય વાતાવરણ। તમે જે જગ્યાએ વાત કરી રહ્યા છો એ જગ્યાનું વાતાવરણ છે, એમાં ખૂબ જ ઠંડી, ખૂબ જ ગરમી, આ વાતાવરણના અલગ અલગ પરિબળો છે। તો ખૂબ જ ઠંડી હોય તો એવા સંજોગોમાં પણ તમારો અવાજ અલગ પ્રકારનો હશે, ખૂબ જ ગરમી હશે તો એવા સંજોગોમાં પણ તમારો અવાજ છે બદલાઈ જશે, તમારી વાત કરવાની રીત છે બદલાઈ જશે, તો એ કમ્યુનિકેશનમાં અડચણરૂપ બની શકે છે। આ ઉપરાંત અંતર એટલે કે ડિસ્ટન્સ, તમે જે વ્યક્તિની સાથે વાત કરી રહ્યા છો એ વ્યક્તિથી તમારું ડિસ્ટન્સ કેવું છે, જો ખૂબ જ દૂરથી તમે વાત કરી રહ્યા છો તો આવા સંજોગોમાં કદાચ એવું બની શકે કે સાંભળનાર વ્યક્તિની તમારી વાત સંભળાય નહીં, તો એવા સંજોગોમાં તમારે મોટા અવાજે જ વાત કરવી પડે તો જ તમારી વાત છે એ સાંભળી શકાશે। તો બંને વ્યક્તિઓ વચ્ચેનું અંતર છે એ પણ કમ્યુનિકેશનમાં અડચણરૂપ બની શકતું હોય છે। ઉપરાંત માધ્યમ વિશેનું અજ્ઞાન, તમે જે માધ્યમમાં વાત કરી રહ્યા છો, બરાબર, દાખલા તરીકે તમે કોઈ વ્યક્તિ સાથે ફોન ઉપર વાત કરી રહ્યા છો પણ એ વ્યક્તિને ફોનનો ઉપયોગ કરતા આવડતું નથી, એ વ્યક્તિને ફોનમાં વાત કેવી રીતે કરવી એ ખબર નથી પડતી, તો આવા સંજોગોમાં પણ અસરકારક કમ્યુનિકેશન ન થઈ શકે, એ પણ એક અડચણ ઉત્પન્ન કરશે। તો દાખલા તરીકે તમે કોઈ વ્યક્તિની સાથે વિડીયો કોન્ફરન્સિંગથી વાત કરી રહ્યા છો પણ જે વ્યક્તિની એની સાથે વાત કરવાની છે એને વિડીયો કોન્ફરન્સિંગના ફીચર્સ ખબર નથી, એ માધ્યમથી અજાણ છે, તો આવા સંજોગોમાં તમારું કમ્યુનિકેશન છે અસરકારક નહીં થઈ શકે। ત્યારબાદ શારીરિક અક્ષમતા, જેને કહેવાય છે ફિઝિકલ ડિસેબિલિટી। શારીરિક રીતે અક્ષમ એટલે કે કોઈ વ્યક્તિ બહેરાશ ધરાવે છે અથવા તો કોઈ વ્યક્તિ છે એ બોલવામાં તોથડો વ્યક્તિ છે, તો એ ફિઝિકલ ડિસેબિલિટી તરીકે ઓળખવામાં આવશે અને આ ફિઝિકલ ડિસેબિલિટીને કારણે પણ કમ્યુનિકેશનમાં અડચણરૂપ સાબિત થાય છે। ત્યારબાદ ધારણાત્મક અવરોધો, જેને કહેવાય છે પરસેપ્ચ્યુઅલ બેરિયર્સ। ધારણાત્મક અવરોધો એટલે શું, તો કે ઘણી વખત એવું થતું હોય કે આપણે જે વ્યક્તિની સાથે વાત કરી રહ્યા છીએ એ વ્યક્તિના દિમાગમાં આપણા વિશે અમુક પ્રકારની ધારણાઓ હોય, અમુક પ્રકારના પરસેપ્શન્સ હોય, આ પરસેપ્શન્સ છે એને હિસાબે એ વાત, એ વ્યક્તિ આપણી વાત સમજવા માટે જ તૈયાર ન હોય। દાખલા તરીકે ઘણી વખત આપણા દિમાગમાં કોઈ વ્યક્તિ માટે એવું પરસેપ્શન હોય કે આ માણસ છે ને એ તો બુદ્ધિ વગરનો છે, એની વાતમાં કાંઈ ઠેકાણા જ હોતા નથી,
તો હવે કદાચ એવું બની શકે કે એ માણસ છે એ ખૂબ જ સાચી વાત કહી રહ્યો છે, આપણને સાચું સજેશન આપી રહ્યો છે, તેમ છતાંય એ વ્યક્તિની વાત આપણે સમજશું જ નહીં, કારણ કે આપણા દિમાગમાં એવી ધારણા છે કે એની વાતમાં કંઈ ઠેકાણા હોતા નથી. તો આ ધારણાને હિસાબે એ માણસ સાચી વાત કહી રહ્યો હશે, તેમ છતાંય આપણે એને અવગણના કરશું તો એને કારણે પણ અસરકારક કમ્યુનિકેશન નહીં થઈ શકે. આ ઉપરાંત આ ફિઝિકલ બેરિયર્સના અલગ અલગ પ્રકારો હતા. એ ઉપરાંત બીજી એક બેરિયર છે ઇમોશનલ બેરિયર્સ. ઇમોશનલ બેરિયર એટલે લાગણીને લગતા અડચણો. તમે જ્યારે કોઈ વ્યક્તિની સાથે વાત કરી રહ્યા છો તો એ વ્યક્તિની સાથે વાત કરતી વખતે તમારી ફિલિંગ્સ કેવા પ્રકારની છે, દાખલા તરીકે તમે દુઃખી હોય અને કોઈ વ્યક્તિ તમને હેપી મેસેજ આપે છે તો તમે એ હેપી મેસેજ છે એને બરાબર રીતે ગ્રહણ જ નહીં કરી શકો, કારણ કે તમારા દિમાગમાં અત્યારે સેડ ઇમોશન્સ ચાલી રહ્યા છે, તમે અત્યારે દુઃખની લાગણી અનુભવી રહ્યા છો. એવી રીતે તમે ખૂબ જ ખુશ હોય અને તમને કોઈ સેડ ન્યૂઝ મળે તો આવા સંજોગોમાં એ સેડ ન્યૂઝ તમારા ઉપર બહુ અસર નહીં કરે. શું કામ? કારણ કે તમે અત્યારે ખુશીની લાગણી અનુભવી રહ્યા છો. તો આમ તમે પ્રોપર એ ઇમોશન્સ છે એને સમજી નહીં શકો, એને કારણે પણ બેરિયર ઉત્પન્ન થશે. ત્યારબાદ છે કલ્ચરલ બેરિયર. કલ્ચરલ બેરિયર એટલે શું? તો તમે જે વ્યક્તિની સાથે વાત કરી રહ્યા છો એ વ્યક્તિ અને તમારી બંનેની સંસ્કૃતિ અલગ અલગ પ્રકારની હોય, બંનેના અલગ અલગ પ્રકારના કલ્ચરમાંથી તમે જો આવતા હોય તો આવા સંજોગોમાં કલ્ચરલ બેરિયર છે ઉત્પન્ન થવાના પૂરેપૂરા ચાન્સીસ છે, કારણ કે દરેક કલ્ચરમાં અલગ અલગ પ્રકારના શબ્દોનો મતલબ અલગ અલગ હોય છે. જેમ કે આપણે અહીંયા હા પાડવી, તો હા પાડવા માટે માથું છે એ ઉપરથી નીચે હલાવીએ તો હા પાડી એવું મતલબ થાય, અને ના પાડવા માટે આપણે માથું છે એ સાઈડમાં હલાવીએ તો એ ના પાડી કહેવાય. તો આ ભારતનું કલ્ચર છે. પણ આ જ વસ્તુ રશિયામાં તમે જાઓ તો રશિયામાં આનાથી એકદમ ઊંધું છે. લોકો હા પાડવા માટે માથું છે સાઈડમાં હલાવે અને ના પાડવા માટે માથું છે ઉપર નીચે હલાવે. તો તમે જોઈ શકો છો કે રશિયન કલ્ચર અને ઇન્ડિયન કલ્ચર એ બેની વચ્ચે તફાવત છે. હવે કોઈ રશિયાનો માણસ છે એ ઇન્ડિયામાં આવે અને એને પૂછવામાં આવે કે ભાઈ તમારે ચા પીવી છે તો એ માથું હલાવીને હા પાડતો હશે, પણ આપણને તો એ ના સમજાશે કારણ કે આપણે તો ત્યાં એના કરતાં વિરુદ્ધ છે. તો આ બેરિયર એ કલ્ચરલ બેરિયર તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ લેંગ્વેજ બેરિયર. લેંગ્વેજ એટલે ભાષા. તમે જે ભાષાનો પ્રયોગ કરી રહ્યા છો, જે વ્યક્તિની સાથે વાત કરો છો, કદાચ એવું બને કે એ ભાષા એના માટે અજાણી છે અથવા તો એ ભાષા એને આવડતી નથી. હું તમને ઇંગ્લિશમાં સમજાવું છું પણ તમને માનો કે ઇંગ્લિશ આવડતું નથી, ઇંગ્લિશ ભાષાથી તમે અજાણ છો, તો આવા સંજોગોમાં બેરિયર ઉત્પન્ન થશે. હું સમજાવવા માગું છું પણ તમે સમજી નહીં શકો. એવી રીતે તમને જે ભાષા આવડે છે એ ભાષા મને નથી આવડતી, તો એને કારણે પણ બેરિયર ઊભું થશે. ત્યારબાદ જેન્ડર બેરિયર્સ. જેન્ડર બેરિયર એટલે મેલ અને ફિમેલ આ બંને લોકોના દિમાગમાં અલગ અલગ પ્રકારના જાતીય બેરિયર્સ એટલે કે અડચણો ઉત્પન્ન થતા હોય છે. લાઈક મેલ મેમ્બર્સ છે એ લોકોના દિમાગમાં ફિમેલ મેમ્બર્સ વિશેના પરસેપ્શન્સ હોય, એવી રીતે ફિમેલ મેમ્બર્સ છે એ લોકોના દિમાગમાં મેલ મેમ્બર્સ માટે કંઈક અલગ નેગેટિવ પરસેપ્શન્સ હોય, તો એને કારણે મેલ મેમ્બર્સ છે એ ફિમેલની વાત સાંભળવા તૈયાર નહીં હોય, એવી રીતે ફિમેલ મેમ્બર્સ છે એ મેલ લોકોની વાત સાંભળવા તૈયાર નહીં હોય. તો આ પણ જેન્ડર બેરિયરને કારણે કમ્યુનિકેશન છે એ અસફળ થઈ શકે. ત્યારબાદ ઇન્ટરપર્સનલ બેરિયર્સ. ઇન્ટરપર્સનલ એટલે વ્યક્તિ વ્યક્તિની વચ્ચેના કંઈક અલગ અલગ પ્રકારની ધારણાઓ હોય એને કારણે પણ કમ્યુનિકેશન છે નિષ્ફળ થતું હોય છે. તમે જે વ્યક્તિની સાથે વાત કરી રહ્યા છો એ વ્યક્તિની સાથેનો તમારો જે સંબંધ છે એ વ્યક્તિની સાથે તમારા જે વાત કરવાની સ્ટાઇલ છે એને કારણે પણ ઘણી વખત છે એ કમ્યુનિકેશન નિષ્ફળ થતું હોય છે. તો મિત્રો, અહીંયા કમ્યુનિકેશન નિષ્ફળ થવા માટે જે કંઈ પણ પ્રકારના અડચણો ઉત્પન્ન થતા હોય છે એના વિશેની આપણે વાત કરી. હવે આપણે વાત કરીએ કે આ બેરિયર્સને આપણે અટકાવવા હોય તો એના માટે કેવા પ્રકારના સ્ટેપ્સ લઈ શકાય જેથી કરીને કમ્યુનિકેશન છે એને અસરકારક બનાવી શકાય. તો અસરકારક કમ્યુનિકેશન બનાવવા માટે અહીંયા આપેલા જે સ્ટેપ્સ છે એને આપણે ફોલો કરવા જોઈએ. સૌથી પહેલું તો ક્લેરિફાઈ આઈડિયાઝ બિફોર કમ્યુનિકેશન. મતલબ તમે વાતની શરૂઆત કરો એ પહેલાં તમે જે વાત કરવાના છો એ વાત તમારા દિમાગમાં ક્લિયર હોવી જોઈએ. બરાબર, તમે હજી તમારી વાતમાં ક્લિયર નથી
तो તમે સામેવાળા વ્યક્તિને કન્વિન્સ કરાવી શકવાના નથી। એટલે પહેલું કામ તો તમારે એ કરવું જોઈએ કે તમે તમારા વિચારોમાં સ્પષ્ટ હોવા જોઈએ। ત્યારબાદ કમ્યુનિકેટ અકોર્ડિંગ ટુ ધ નીડ ઓફ ધ રિસીવર। નીડ ઓફ ધ રિસીવર એટલે કે સાંભળનાર વ્યક્તિ જે છે, સંદેશ મેળવનાર વ્યક્તિ છે, એની જરૂરિયાત પ્રમાણે કમ્યુનિકેશન કરવાનું છે। એને શું સાંભળવું ગમશે, એ કેટલું સાંભળી શકશે અથવા તો કેટલું સમજી શકશે, એને કઈ ભાષા આવડે છે, એ બધું ધ્યાનમાં રાખીને તમારે કમ્યુનિકેશન કરવાનું છે। તમને જે ભાષા આવડે છે એ ભાષા કદાચ રિસીવરને ન આવડતી હોય, તો તમારે એ ધ્યાન રાખવાનું છે કે એને જે ભાષા આવડે છે એ ભાષામાં આપણે કમ્યુનિકેશન કરીએ, જેથી કરીને કમ્યુનિકેશન છે અસરકારક બની શકે। ત્યારબાદ કન્સલ્ટ અધર્સ બિફોર કમ્યુનિકેશન। તમે કોઈ બાબત ઉપર કમ્યુનિકેશન કરો એ પહેલાં બીજા લોકોની સલાહ લ્યો। સાંભળનાર વ્યક્તિને શું સાંભળવું ગમશે, એ કઈ ભાષા જાણે છે, એ માનો કે તમને ખબર નથી, તો બીજા લોકો જે એની સંપર્કમાં છે એ લોકોનો અભિપ્રાય મેળવો, અને એ લોકોના અભિપ્રાયથી એ તમને જે સલાહ આપે એ સલાહ પ્રમાણે જો તમે તમારું કમ્યુનિકેશન કરશો તો એ અસરકારક કમ્યુનિકેશન બની શકશે। ત્યારબાદ બી અવેર ઓફ લેંગ્વેજ, ટોન એન્ડ કન્ટેન્ટ ઓફ ધ મેસેજ। તમે હંમેશા જ્યારે કમ્યુનિકેશન કરો ત્યારે તમારી ભાષા એના ઉપર કાબુ રાખો, ટોન તમારો બોલવાનો જે અવાજ છે એના ઉપર તમારે કાબુ રાખવો જોઈએ, કન્ટેન્ટ ઓફ ધ મેસેજ મતલબ તમે જે વાત કરી રહ્યા છો એ વાતનું કન્ટેન્ટ કેવું છે એને પણ તમારે ધ્યાનમાં રાખવું જોઈએ। એ કન્ટેન્ટ ખૂબ જ લાંબુ હશે તો કદાચ એવું બનશે કે સાંભળનાર વ્યક્તિ કંટાળી જશે, ખૂબ જ ટૂંકું અથવા અધૂરી માહિતી હશે તો કમ્યુનિકેશન છે નિષ્ફળ થશે, તો એવું પણ ન થવું જોઈએ। તો ભાષા છે એ રિસીવરને સમજાય એવા પ્રકારની ભાષાનો ઉપયોગ કરી અને રિસીવરને સંભળાય એવા ટોનનો ઉપયોગ કરીને કમ્યુનિકેશન કરવામાં આવે તો એ અસરકારક બની શકશે। ત્યારબાદ કન્વે થિંગ્સ ઓફ હેલ્પ એન્ડ વેલ્યુ ટુ ધ લિસનર। એવા પ્રકારની જ વાત કરો કે જે લિસનર એટલે કે સાંભળનાર વ્યક્તિ માટે ઉપયોગી હોય, જે વસ્તુમાં જે વાતમાં એને રસ નથી, જે વસ્તુ એના માટે ઉપયોગી નથી એવી વાત એ સાંભળશે જ નહીં, તો એને ઉપયોગી થાય એવા પ્રકારની વાત જો તમે કરશો તો એ કમ્યુનિકેશન છે સફળ થઈ શકશે। ત્યારબાદ એન્સ્યોર પ્રોપર ફીડબેક। ફીડબેક એટલે પ્રતિભાવ, તમે જે વાત કરી રહ્યા છો એ વાતનો પ્રતિભાવ તમને મળવો જોઈએ। સામેવાળા વ્યક્તિ એ બરાબર સમજ્યા કે નથી સમજ્યા એને પૂછી લ્યો કે ભાઈ હું જે કહી રહ્યો છું એ તમને સમજાઈ રહ્યું છે કે નહીં, બરાબર, એ હા પાડશે કે ના પાડશે એ પ્રતિભાવ છે, અને પ્રતિભાવ ઉપરથી ખબર પડશે કે તમારું કમ્યુનિકેશન છે એ સફળ થયું કે નિષ્ફળ રહ્યું। ત્યારબાદ કન્સિસ્ટન્સી ઓફ મેસેજ। કન્સિસ્ટન્સીનો મતલબ થાય છે સાતત્ય। કમ્યુનિકેશન છે સાતત્યવાળું હોવું જોઈએ, ક્રમશઃ હોવું જોઈએ, એવું ન બનવું જોઈએ કે એક વખત એક મેસેજ પાસ કર્યો પછી તમે મહિનાઓ સુધી એ બાબત ઉપર કોઈ ચર્ચા જ ના કરો, પછી મહિનાઓ પછી ફરીથી પાછું તમને યાદ આવે તો ફરીથી પાછું તમે કમ્યુનિકેશન સ્ટાર્ટ કરો, ત્યાં સુધીમાં પહેલાં માણસને કંઈક ભૂલાઈ ગયું હોય, તેવું ન થવું જોઈએ। તમારે જે મુદ્દા ઉપર નિર્ણય લેવાના છે અથવા તો જે મુદ્દા ઉપર વાત કરવાની છે એ સાતત્ય જળવાવું જોઈએ, ક્રમશઃ એ કમ્યુનિકેશન થવું જોઈએ। ત્યારબાદ ફોલો અપ કમ્યુનિકેશન। એક મેસેજ તમે પાસ ઓન કર્યો પછી એનું ફોલો અપ લ્યો। ફોલો અપ લેવું મતલબ શું, એને પૂછવું કે ભાઈ તમને સંદેશ મળી ગયો છે, તમે એ સંદેશ વાંચી લીધો, તમને એમાં સમજાયું કે નથી સમજાયું, આમ ફોલો અપ લઈને એ વ્યક્તિને કંઈ ન સમજાવ્યું હોય તો ફરીથી પાછું તમે સમજાવો, આમ ફોલો અપ લેવું એ પણ કમ્યુનિકેશન બેરિયરને અટકાવવા માટે એક સ્ટેપ સાબિત થઈ શકે। ત્યારબાદ બી અ ગુડ લિસનર। સારા વક્તા બનવા માટે પહેલાં સારા શ્રોતા બનવું જોઈએ, મતલબ કે તમે જો સારી રીતે સાંભળી શકશો તો સારું બોલી શકશો, એટલે લિસનિંગ સ્કિલ, એના વિશે આપણે આગળના ચેપ્ટરમાં પણ ભણી ગયા છીએ કે સારું લિસનિંગ હોવું જોઈએ, તમે ઇફેક્ટિવ લિસનિંગ કરશો તો ઇફેક્ટિવ સ્પીકિંગ કરી શકાશે। ત્યારબાદ હેન્ડલિંગ નર્વસનેસ એન્ડ ડિસકમ્ફર્ટ। જ્યારે તમે વાત કરી રહ્યા છો, કમ્યુનિકેશન કરી રહ્યા છો ત્યારે તમે નર્વસ હોય તો તમે ક્યારેય અસરકારક રીતે કમ્યુનિકેશન નથી કરી શકવાના, એટલે નર્વસનેસને ઘટાડવા માટેના પ્રયોગ કરો જેથી કરીને અસરકારક કમ્યુનિકેશન કરી શકાય। ત્યારબાદ પ્રિપેર ઇફ પોસિબલ। તમે જ્યારે કોઈ પણ બાબત ઉપર કમ્યુનિકેશન કરવા માગતા હોય તો એ બાબત માટે પહેલાં પ્રિપેરેશન કરી નાખો, પ્રિપેરેશન કર્યા પછી જ કમ્યુનિકેશનની શરૂઆત કરવી જોઈએ। ત્યારબાદ આસ્ક યોર સેલ્ફ વોટ વર્સ્ટ કેન હેપન। જ્યારે તમે એકદમ નર્વસ હોય ત્યારે તમારી જાતને પૂછો
કે કમ્યુનિકેશન જો નિષ્ફળ થશે તો સૌથી ખરાબમાં ખરાબ શું થઈ શકે, એના માટે પણ તૈયારી રાખો, જેથી કરીને તમારી પ્રિપેરેશન છે ખૂબ જ અસરકારક થઈ શકે. તમે ખરાબમાં ખરાબ પરિણામ વિશે જો માનસિક રીતે તૈયાર હશો તો એનાથી તમને ખ્યાલ આવશે કે આ પરિણામ આપણે નથી આવવા દેવું, તો આપણે કેવી પ્રિપેરેશન કરવી જોઈએ. એ પ્રિપેરેશન કરીને ત્યારબાદ જ તમે કમ્યુનિકેશનમાં એન્ટર થશો. ત્યારબાદ વિઝ્યુઅલાઇઝ ઇન અ પોઝિટિવ વે. દરેક બાબતનું હકારાત્મક પાસું છે એ તપાસવાની કોશિશ કરો, કારણ કે હકારાત્મકતાથી જ તમે કમ્યુનિકેશનમાં પણ સફળ થઈ શકશો. ત્યારબાદ સ્લો ડાઉન એન્ડ બ્રેધ વિથ કોન્ફિડન્સ. જ્યારે તમે નર્વસ ફીલ કરતા હોય તો પહેલાં બે ક્ષણ માટે તમે પોઝ લઈ લો, એકદમ કોન્ફિડન્સથી ઊંડા શ્વાસ લો, જેથી કરીને તમને કોન્ફિડન્સ પાછો આવી જશે અને તમે અસરકારક રીતે વાત રજૂ કરી શકશો. ત્યારબાદ અઝ્યુમ રેપો એન્ડ સોશિયલ સિચ્યુએશન. રેપો મેન્ટેન કરવો મતલબ કે લોકોની સાથે સારા સંબંધો, પોઝિટિવ રિલેશન્સ છે એ ડેવલપ કરવા. જો લોકોની સાથે તમે આ પોઝિટિવ રિલેશન્સ ડેવલપ કરશો તો એનાથી પણ તમારું કમ્યુનિકેશન છે એ અસરકારક થઈ શકશે. અને ત્યારબાદ રિમેમ્બર પીપલ ડોન્ટ થિંક અબાઉટ યુ ધેટ મચ રિયલી. લોકો તમારા વિશે એટલું બધું ઊંડાણપૂર્વક વિચારતા નથી. ઘણી વખત આપણને એવું લાગતું હોય કે હું આમ બોલીશ તો હું કેવો લાગીશ, અથવા હું આમ કહીશ તો લોકો મારા વિશે શું વિચારશે, બરાબર. આવું માનીને આપણે અસરકારક રીતે કમ્યુનિકેશન નથી કરી શકતા હોતા, પણ વાસ્તવિકતામાં લોકો એટલું બધું ટેન્શન નથી કરતા, તમારા માટે એટલું બધું વિચારતા નથી. તો જો લોકો તમારા વિશે એટલું બધું ન વિચારતા હોય તો આપણે ખુદે આપણા વિશે એટલો બધો વિચાર કરીને કમ્યુનિકેશનમાં અડચણ ઊભી કરવાની જરૂર નથી. તમને જે કંઈ પણ આવડે છે એ બોલવાની શરૂઆત કરો. જો તમે બોલવાની શરૂઆત કરશો તો તમે સારા સ્પીકર બની શકશો. તો આમ અહીંયા આપેલા જે સ્ટેપ્સ છે એનો ઉપયોગ કરીને આપણે કમ્યુનિકેશનમાં આવતા બેરિયર્સ છે એને ઘટાડી શકીએ, અટકાવી શકીએ અને અસરકારક કમ્યુનિકેશન કરી શકીએ. થેન્ક યુ.